નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે મગફળીમાં જોવા મળતી સફેદ ફૂગ વિશે. આ ફૂગ મગફળીમાં દર વર્ષે જોવા મળે છે, જેના કારણે 10-50% જેટલું નુકસાન મગફળીના પાકમાં થાય છે. માટે ખેડૂત મિત્રો, તેને અટકાવવા માટે કયા પગલાં લેવા તેની આજે આપણે વાત કરવાની છે. એ પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, આ વિડીયોને લાઇક કરી લો અને આ વિડીયો બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલો. ખેડૂત મિત્રો, આ રોગની ફૂગ જમીનજન્ય છે, જે બીજ, જમીન, હવા અને વરસાદથી ફેલાય છે. જમીનમાં 40-50% ભેજ અને 29-31 સેન્ટીગ્રેડ તાપમાન આ રોગને, એટલે કે આ ફૂગને વધુ માફક આવે છે. આ ફૂગના ચિહ્નો સૌ પ્રથમ થડ ઉપર દેખાય છે અને સફેદ કલરના તાંતણા સ્વરૂપે પછી આખા છોડમાં ફેલાય છે અને ડોડવા ઉપર પણ આ ફૂગ છે એ લાગે છે, જેના કારણે છોડ નાશ પામે છે અને ઉત્પાદન ઉપર સીધી અસર જોવા મળે છે. માટે ખેડૂત મિત્રો, તેના નિયંત્રણના પગલાં આપણે કયા લેવા તેના વિશે વાત કરીએ તો, ઉનાળે ચવડાથી ઊંડી ખેડ કરી આગલા પાકના રોગના અવશેષોને, ફૂગને ઓછામાં ઓછી 10 સેન્ટીમીટરથી વધારે ઊંડાઈએ દાટી દેવા જોઈએ. ત્યારબાદ ભારે સમાર મારી જમીન ધડે લાવવી જોઈએ. શક્ય હોય તો વહેલું વાવેતર કરવું જોઈએ. અને ખેડૂત મિત્રો, શક્ય હોય તો જુવાર, લસણ, ડુંગળી જેવા પાક સાથે પાકની ફેરબદલી કરવી જોઈએ અને ચાસ દર વર્ષે એકનો એક ન રાખતા ચાસ બદલવો જોઈએ. સાથે જ ખેડૂત મિત્રો, બિયારણનો દર ભલામણ મુજબ જ વાપરવો. વધારે પ્રમાણની અંદર અથવા ઓછા પ્રમાણની અંદર, એમ ભલામણ મુજબ જ બિયારણનો દર છે તે આપણે ઉપયોગ કરવો. ઈજા પામેલ તેમજ ફોતરી ઉખડી ગયેલા બીજનો વાવેતરમાં ઉપયોગ કરવો નહીં. બીજને વાવતા પહેલા 1 કિલો બિયારણ દીઠ 3-4 ગ્રામ થાયરન કેપ્ટન અથવા મેન્કોજેબ દવાનો પટ આપીને વાવેતર કરવું અને અન્ય બીજી દવાઓ છે કે જે મગફળીના પાક માટે ભલામણ કરવામાં આવી છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો તે પણ તમે જોજો. સાથે જ ખેડૂત મિત્રો, સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રીય ખાતરો આપણે વાપરવા જોઈએ. અને ખેડૂત મિત્રો, ટ્રાઇકોડરમા ફૂગ આધારિત પાવડર 2.5 કિલો 300-500 કિલો એરડીના ખોળ અથવા છાણિયા ખાતરની અંદર ભેળવી મગફળી જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે ચાસમાં તેને આપવું જોઈએ. આમ કરવાથી આ જે સફેદ ફૂગ છે તેનું નિયંત્રણ સારામાં સારું થશે. ઊભા પાકમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તુરંત જ ઉપાડી ત્યાંથી બહારથી માટી લાવી ફૂગ ઢકાઈ જાય તે રીતે નાખવી અને પગથી જમીનને દબાવી દેવી. મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને જે પાળા છે એ ચડાવવા નહીં અને વધારે પડતી આંતરખેડ પણ કરવી નહીં. જો ખેડૂત મિત્રો, ટ્રાઇકોડરમા કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ 30 દિવસે 1 પંપમાં 50 ગ્રામ પ્રમાણે પંપની નોઝલ કાઢી અને છોડના મૂળની આજુબાજુ રેડવું જોઈએ. તો ખેડૂત મિત્રો, આ પ્રમાણે જે સફેદ ફૂગ છે તેને નિયંત્રણના પગલા સ્વરૂપે આપણે ટ્રાઇકોડરમાનો વાવણી સમયે અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. વાવણી સમયે પણ કરવો જોઈએ અને પછી શક્ય હોય તો પણ તેનો ઉપયોગ છે કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, તમારા ખેતરમાં પણ જો સફેદ ફૂગનો ઉપદ્રવ રહેતો હોય તો આ ટ્રાઇકોડરમા પાવડર સાથે દિવેલીના ખોળનો તમે અવશ્ય ઉપયોગ કરો. તેનાથી સારામાં સારું રિઝલ્ટ છે એ સફેદ ફૂગમાં જોવા મળશે.